વરાછા વિસ્તારમાં રહેતા કોળી સમાજના એક પરિવારની 14 વર્ષે સગીરા ગુમ થઈ ગઈ. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે એક યુવક સગીરાને લગ્ન લાલચ આપીને ભગાડી ગયો છે. સગીરાના માતા પિતાને પોલીસ તરફથી યોગ્ય સહકાર ન મળતાના આક્ષેપો પણ થયા છે. પરિવારજનો અને સમાજના આગેવાનોએ સમાજની દીકરીને પરત લાવવા બેનર સાથે પોલીસ મથક બહાર સૂત્રોચ્ચારો પણ કર્યા છે. પરિવાર દ્વારા અંગે સમાજમાં સમગ્ર હકીકત પણ જણાવાઈ. સમાજ દ્વારા મીટિંગ કરી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા અને પોલીસ મથકનો ઘેરાવો કરી દીધો. હાથમાં બેનર્સ લઈ ન્યાયની માંગણી અને આરોપીને સજા થાય તેવી માંગણી પણ કરી. આજે અમે વરાછા પોલીસ સ્ટેશન ખાતે સુરત અમારા સમાજની 14 વર્ષની દીકરી છેલ્લા 17 તારીખના રોજ એટલે કે આજથી 9 દિવસ પહેલાં એને કોઈ ઈસમ ભગાડીને લઈ ગયેલો છે અને 17 દિવસ થયા છતાં કોઈ પણ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈ એવી અમને સંતોષકારક તપાસ થઈ નથી અને જે દીકરીના બારામાં ભાર સંભાળ મળેલી નથી. અને અમને હવે દહેશત છે કે આ દીકરી અમને હેમ કેમ મળે કે જીવતી મળે એના વિશે પણ અમને શંકા છે. એટલે પોલીસ વહેલા તકે તપાસ કરે, આરોપીને પકડે અને આ દિશામાં નક્કર કાર્યવાહી કરે અને અમારી દીકરી અમને હેમ કેમ પાછી મળે એના માટે આજે અમે સમસ્ત કોળી સમાજ રજૂઆત કરવા આવ્યા છે અને એક આંદોલન સ્વરૂપે આજે અમે એકઠા થયા છીએ. કેટલા લોકો અંદાજિતને શું તમને કેમ ફરજ પડી આવે? જી, આમ તો પોલીસનું કામ હોય છે કે આરોપીને તરત પકડવો અને યોગ્ય રીતે વ્યક્તિને ન્યાય મળે એ બારામાં તપાસ કરવી, પણ આ દિશામાં કાર્યવાહી નથી થઈ એટલે આજે અમે 400-500 યુવાનો સાથે મળીને આવ્યા છીએ. જો આ જ રીતે તપાસ થશે અને અમારી દીકરી અમને પાછી નહીં મળે તો આવનારા સમયમાં અમે હજારોની સંખ્યામાં સીપી ઓફિસે ધરણામાં પણ બેસવાના છીએ. બીજી વાત કહું છું કે અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ બને છે અને એનો કોળી સમાજનો ભોગ બને છે. આવી ઘણી બધી દીકરીઓ, નાબાલિક દીકરીઓ, 14-15 વર્ષની દીકરીઓ સાથે આવા કૃત્યો થાય છે અને પોલીસ શાંત બેસે છે, નિરાંતે સુષુપ્ત અવસ્થામાં હોય છે એવી તપાસ એ રીતે તપાસ કરે છે. અમારી સાથે, અમારા કોળી સમાજ સાથે પોલીસની અહીંયા જ્યારે રજૂઆત કરવામાં આવે છે અથવા કોઈ એવી ગંભીર ઘટનાઓ બને છે અને ના સમાજ અને કાયદા કાનૂનથી અજાણ એવો કોળી સમાજ જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે આખા કોળી સમાજ સાથે આવું આરોપી ભર્યું વર્તન પણ કરવામાં આવે છે. એમની પણ આજે અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી છે અને ખોટી રીતે અમારા સમાજને હેરાન કરવામાં ન આવે. ઘણી વખત પોલીસોને કેસ ઘટતા હોય છે ત્યારે પણ અમારા દીકરાઓને અને જે હીરાઘસુઓને શનિ રવિવારે પણ ઉપાડી અને ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ એ લઈ આવે છે, ખોટી રીતે 151 કરે છે, એનો પણ અમને ખોટી રીતે અન્યાય થઈ રહ્યો છે. એટલે આજે આ બધી જ બાબતોને લઈ અને અમે આખો સમાજ રજૂઆત કરવામાં આવ્યો છે. જો આ રીતે અમને ન્યાય નહીં મળે અને આ રીતે અન્યાય અત્યાચાર જો અમારા ઉપર ચાલુ રહેશે તો અમે ગાંધીજીના માર્ગે લાખોની સંખ્યામાં કોળી સમાજ ધરણા ઉપર બેસીશું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.